ઉપલેટામાં ખેતીના ત્રણ ખેડૂત વિરોધી કાયદાઓને લઈને ભારત બંધ સમર્થનમાં ધરણા યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. હાલ કેન્દ્ર સરકાર દ્વારા વટહુકમથી ખેડૂત વિરોધી કાયદા બનાવવામાં આવ્યા છે. તે કાયદા ખેડૂતોના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી રહ્યા હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે. સરકારશ્રીએ ઘડેલા જે તે કાયદાને લઈ દેશભરના ખેડૂતો નારાજ છે અને દેશવ્યાપી હડતાળ ઉપર ઉતરે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. આવા કાયદા ઘડતા પહેલાં સરકારે અમુક ખેડૂત સંગઠનો સાથે ચર્ચાઓ કરી લેવી જોઈએ અને ખેડૂતોના હિતનું ધ્યાન રાખી નિર્ણય લેવો જોઈએ. પણ દેશભરમાંથી એક પણ ખેડૂત સંગઠનોને સાથે લીધા વિના ખેડૂત વિરોધી કાયદાઓ ઘડવાની તૈયારીઓ થઈ રહી છે. દેશભરમાં 80% ખેડૂતો નાના અને સીમંત છે, જેની રોજગારી ફક્ત ખેતી સાથે જોડાયેલી છે. તેને ખાનગી કંપનીઓના હવાલે કરી દેવાથી ખેતી અને ખેડૂતો બંને બરબાદી તરફ ધકેલાઈ જાય તેવું લાગી રહ્યું છે. આજે કોરોના જેવી મહામારીને લઈ ખેતી આર્થિક સંકટમાં ફસાયેલ છે. આવા કાયદાઓથી ખેતી અને ખેડૂતોનું ભાવિ ધુંધરું બનતું જશે અને ખાતર, બિયારણ, સિંચાઈ યોજના, વીજળી તેમજ કલ્યાણકારી યોજનાઓમાં અપાતી સબસિડીઓ ગુમાવવાનો વારો આવ્યો છે અને ખેડૂતો ત્યારબાદ થશે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી તેમજ ખેડૂતોને બચાવવાની ખાસી જરૂરિયાત છે, જેને લઈ દેશવ્યાપી ખેડૂતો આવા બે બુનિયાદ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા ધરણા યોજી મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવી રાષ્ટ્રપતિ મહોદય સમક્ષ રજૂઆત કરતા જણાવેલું હતું કે આપની પાસે આ કાયદાઓની મંજૂરી લેવા આવે ત્યારે આવા ખેડૂતો વિરોધી કાયદાઓને ના મંજૂર કરવા અને ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ કાયદાઓને મંજૂર કરવા રજૂઆત કરી હતી. કાનભાઈ સુવાચિયા, ડેશ ટીવી, ઉપલેટા. આજે દેશના 250 જેટલા ખેડૂત સંગઠનોએ દેશવ્યાપી ભારત બંધનું એલાન આપેલું છે. તાજેતરમાં કોવિડ દરમિયાન કેન્દ્ર સરકારે 3 જેટલા વટહુકમોથી કાયદો બનાવ્યો છે અને આ વટહુકમોથી બનેલો કાયદો ખેડૂત વિરોધી છે, ખેડૂતોનું ભવિષ્ય અંધકારમય બનાવનારો છે, ખેડૂતોના ભવિષ્યને આવનારા સમયમાં બહુ મુશ્કેલી બનનાર છે. કારણ કે સરકારે આજે ખેડૂતો સાથે છૂટાછેડા લઈ લીધા છે અને એમ કહીએ તો પણ ચાલે કે ખેડૂતોને કંપનીઓને હવાલે કરી દીધા છે. સરકાર ટેકાના ભાવની ખરીદી, સરકાર ખેડૂતો માટેની સબસિડીઓ, સરકાર ખેડૂતોની પ્રોત્સાહક યોજનાઓ પણ હવે આવનારા સમયમાં બંધ કરી દેશે અને સરકારને ખુલ્લા બજાર અને કંપનીઓના બજારના હવાલે કરી દીધા છે. આનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. એટલે અમે ખેડૂતોએ દેશના 250 જેટલા સંગઠનો ભારત બંધનું એલાન આપ્યું છે, એ બંધના ભાગરૂપ અમે રાજકોટ જિલ્લામાં પણ આજે ઉપલેટામાં આ કાર્યક્રમ કરી અને ધરણાનો અમે સરકારને સંદેશ દેવા માગીએ છીએ કે સરકારે અમારી વાતને, ખેડૂતોની વાતને સાંભળવી જોઈએ. અને જો સરકાર ખેડૂતોનું હિત કરવા માગતી હોય તો સરકારે કોવિડ દરમિયાન છાનો ખૂણે આ કાયદો ન બનાવવો જોઈએ. ખેડૂત સંગઠનો સાથે ચર્ચાઓ કરવી જોઈએ, એના અભિપ્રાયો લેવા જોઈએ અને ખેડૂતોના હિતની જે વાત હોય એનો સ્વીકાર કરવો જોઈએ. એટલે અમે આજના કાર્યક્રમથી રાષ્ટ્રપતિ મહોદયને આવેદનપત્ર દઈ અને કહેવા માગીએ છીએ કે તમે જે સરકારે કાયદો બનાવ્યો છે અને તમારી મંજૂરી અર્થે આવે તો તમે એને મંજૂરી ન આપતા, એ આજનો અમારો સંદેશ છે.